सौ मित्रों ने विनती कि स्टेज की सामे आपनु स्थान ग्रहण करशो। माननीय कुलपति श्री मेयर साहब, मंचनी आजूबाजू में जे कोई छे ते तमाम ने अत्रेथी सूचना आपवामां आवे छे के आपणे मंचनी सामे आवी जईशुं के मंचनी आजूबाजू में कोई रहेशे नहीं, पार्टिसिपेंट छे जे स्पर्धकों छे ते पोतपोताना प्लॉट्स में। महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय के शारीरिक कला महाविद्यालय परिसर में पधारे हुए महानुभाव आमंत्रितों, विभिन्न महाविद्यालयों से पधारे हुए छात्र, आप सभी का हार्दिक स्वागत करते हैं। एक दिव्य प्रकाश का दिव्य हाथों हुआ पदार्थ गान से करते हैं, तो मैं सभी महानुभाव आमंत्रितों एवं छात्रों से नम्र निवेदन करती हूं कि वे इस गौरव गान के लिए अपने स्थान पर खड़े होकर दान में शामिल। महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय, महाराजा कृष्ण कुमार सिंह अही सतत वर्षता मात्र चार दीवालोनी वच्चे शिक्षण आपवाने बदले दरेक दरेक क्षेत्र में जे विद्यार्थियों में अंदर रहेली एनी टैलेंट छे, जे एनी शक्ति छे, ए शक्ति ने बहार लावा माटे रमत गमत देशना सीमाडाओनी रक्षाओ करवा माटे एनसीसी सारा नागरिक बनावा माटे मारा माटे नहीं पण तमारा माटे एनएसएसना स्वयंसेवको सतत ने सतत आ यूनिवर्सिटीना विद्यार्थीओ कार्यरत छे अने यूनिवर्सिटी पण ए माटे सतत कार्य करी रही छे। एवाज आ कला नगरी में आपड़ा युवानों में रहेली सुषुप्त शक्तिओ एनी टैलेंट ने बहार लावा माटे दर वर्षे युवक महोत्सव थाय छे। आ वक्ते आपड़ो 31मो मन भावन युवक महोत्सव जेनी आपड़े आतुरतापूर्वक राह जोई रह्या था ए आज शुरू थवा जई रह्यो छे। मारा सदभाग्य छे, मारा परिवार श्यामलदासनो सदभाग्य छे के अमने आज कला यात्रा नु यजमान पद मेलू छे। आ तबक्के कला यात्रा ना आ शुभ कार्य नी शुरुआत ना मुख्य अध्यक्ष श्री अपने कुलपति अपना महाराजा कृष्ण कुमार सिंह भावनगर यूनिवर्सिटी ना कुलपति श्री एम एम त्रिवेदी साहेब नु हूँ हृदयपूर्वक हार्दिक स्वागत करूँ छू। भावनगर ना प्रथम नागरिक अने नवनियुक्त मेयर एवं भरतभाई बारोट साहेब नु बारड साहेबनु पण हूँ हार्दिक स्वागत करू छू। आपड़ा महानगरपालिका एटले के बीएमसी ना आसिस्टंट कमिश्नर श्री
મનીષાબેન બ્રહ્મભટ્ટનું પણ હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું, જેના માર્ગદર્શનથી સતત યુનિવર્સિટી આગળ ને આગળ વિકાસ કરી રહી છે તેવા આપણા વડીલ મુરબ્બી આપણા ઈસી મેમ્બર શ્રી ડૉક્ટર ગિરીશભાઈ વાઘાણી સાહેબનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. ઈસી મેમ્બર શ્રી ડૉક્ટર ગઢવી સાહેબ, ડૉક્ટર ચાવડા સાહેબ, આપણા શારીરિક શિક્ષણ વિભાગના નિયામક શ્રી ડૉક્ટર દિલીપસિંહજી ગોહિલ સાહેબ, અને 138 વર્ષ જૂની પ્રાચીન જે કોલેજમાં ગાંધીજી ભણ્યા છે એવી આ સરસ્વતીની સૌથી જૂનું મંદિર એવા શામળદાસ કોલેજના રજિસ્ટર એસપી ઝાલા સાહેબનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોમાંથી પધારેલા પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, ટીમ મેનેજરશ્રી, આ યુવાનો, મહેમાનો, પત્રકારો અને સર્વે આ સ્પર્ધકોનો આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. તમારા અહીં આ જ પગલાં થવા સુગંધને ઝૂમી રહ્યો છે પવન, તમે નિહાળી ફૂલોના આભાર સાહેબ, હું આમંત્રિત કરીશ, તેમજ વીપી પટેલ સાહેબને ખેસ દ્વારા હું સ્વાગત કરવા માટે આમંત્રણ આપીશ, અને એસપી ઝાલા સાહેબને વિનંતી કરીશ. આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ.
દ્વારા સ્વાગત કરવા માટે ધ્રુવિતાબેન મહેતાને વિનંતી કરીશ. બીએમસી મનીષાબેન બ્રહ્મભટ્ટ આપણી વચ્ચેથી સ્વાગત કરવા હું ખાન સાહેબ ને વિનંતી કરીશ. વિવિધ ઈસી સભ્ય શ્રીઓ, વિવિધ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ અને સ્ટાફ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આ 31મા યુવા મહોત્સવ નીચે જે શોભાયાત્રાનું આયોજન સફળ આયોજન કરેલું છે એની માટે આપણે સામળદાસ કોલેજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. અને વાલા વિદ્યાર્થીઓ છે એ ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને ભાવેણાવાસીઓને એક ઉત્તમ શોભાયાત્રા જોવા મળશે એની મને ખાતરી છે. સૌ પ્રતિસ્પર્ધીઓને પોતાનું સર્વોચ્ચ ઉત્તમ પરફોર્મન્સ આપે તેવી શુભેચ્છા પાઠવું છું. આભાર, અસ્તુ. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત આ મન ભાવન મહોત્સવ 2023માં ઉપસ્થિત માનનીય શ્રી કુલપતિ શ્રી ડૉક્ટર એમ ત્રિવેદી સાહેબ, અમારા હમણાં જ અહીંથી વિદાય લીધી તેવા મહાનગરપાલિકાના બેન શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટજી અને મારા માર્ગદર્શક અમારા વડીલ મોટાભાઈ એવા ગિરીશભાઈ પટેલ, દિલીપસિંહ એમ ગોહિલ તેમજ સન્માનનીય મંચ મન બહાર યુવક મહોત્સવ 2023 કલાયાત્રા પ્રસ્થાન પ્રસંગે માત્ર એક જ પ્રસંગ નહીં પરંતુ મહોત્સવ છે જેનો પ્રારંભ આજરોજ મારા હસ્તે જે આ યુનિવર્સિટીમાં સૌથી ઓછો અભ્યાસ કરેલો છું, SSC સુધી અટકી ગયેલો છું તેવા હાથે શુભારંભ થઈ રહ્યો છે. તે બદલ કાર્યકારી કુલસચિવ શ્રી દિલીપસિંહ ગોહિલ તથા આયોજકોનો હું આભાર માનું છું. મન ભાવક યુવક મહોત્સવમાં યુવકો તેમજ યુવતીમાં રહેલા કલા વિશેષતા ખીલી ઉઠે તે માટે વિવિધ કલાકૃતિઓ જેવી કે મિમિક્રી, ભજન, તત્કાલ ચિત્ર, લોકનૃત્ય, એકાંકી, શાસ્ત્રીય ગાયન, વાદન વગેરેનું જે આયોજન યુવકો તેમજ યુવતીઓ દ્વારા રજૂ કરી રહ્યા છે જે આપણી ભાવનગર શહેરની કલાનગરી તરીકેની છાપને ઉજાગર કરે છે. આ મહોત્સવમાં નારી શક્તિ વંદનને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જે પ્રસંગને અનુરૂપ છે. તાજેતરમાં જ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહે મહિલા અનામત એટલે કે નારી શક્તિ વંદના અધિનિયમ સંસદમાં સફળતાપૂર્વક મંજૂર કરાવી નારી શક્તિનું ગૌરવ વધારેલ છે. તો આ કાર્યક્રમને આયોજકોને અભિનંદન અને કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતનું ભાવિ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. માન્ય મેયરશ્રી, આજે આપણી કલાયાત્રા અને મન ભાવન 2023 યુવક મહોત્સવ અને આપણી જે મેન થીમ છે એ નારી શક્તિ વંદના છે. એટલે અમે છે એ મા અંબાની મૂર્તિ છે એ બધા મહેમાનોને અમે ભેટ આપીશું અને આ પ્રસંગે
ભાવનગરના પ્રથમ નાગરિક માનની મેયર સાહેબ ઉપસ્થિત રહ્યા છે, તેમનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. આપણા કાર્યકારી કુલપતિ ડૉક્ટર એમ ત્રિવેદી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મનીષાબેન બ્રહ્મભટ્ટ ડેપ્યુટી કમિશનર પણ એને જરાક કોન્ફરન્સમાં જવાનું હતું એટલે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા, એમનો આભાર વ્યક્ત કરું છું. અને માન્ય એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું, આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. આપણે કલાયાત્રાનું પ્રસ્થાન થશે પછી લગભગ આતાભાઈ ચોકની આગળ રોટરી ક્લબ છે, એ બધા જ કલાકારો માટે એણે લીંબુ શરબતની વ્યવસ્થા કરી છે. આગળ કેપી સ્વામીની કોલેજની સામે પણ એમને ભવ્ય સ્વાગત અને પાણીની વ્યવસ્થા કરેલી છે. અને સીધું જેકે સરવૈયા કોલેજ છે ત્યાં સમાપન થશે, એ લોકોએ પણ સ્વાગત માટે કોલ્ડ ડ્રિંક્સ ને વગેરે રાખેલું છે. કેપી સ્વામી છે, એમના પાઉંભાજી સંભારો સાસ અને ગુલાબજાંબુ બધા જ કલાકારો માટે એણે વ્યવસ્થા કરી છે. તો બધાને નમ્ર વિનંતી કે કલાયાત્રા પૂર્ણ થાય પછી કોઈ ઘરે ન જતા રહે, અને બધા જ માન્ય મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર બેઠા, એ મહેમાનશ્રીઓ સામે બેઠા, એ મહેમાનશ્રીઓ કલાકારો બધા જ ટીમના મેનેજરશ્રીઓ પત્રકારો બધાને નમ્ર વિનંતી કે આપ સર્વે કલાયાત્રાનું સમાપન થાય પછી એ રાત્રિ ભોજન કરી અને પછી જશો એવી નમ્ર વિનંતી. ફરી વખત આપણે કલાયાત્રા પ્રારંભ કરી રહ્યા છીએ, ફરી વાર બધાનો ખૂબ ખૂબ આભાર અને આવકાર. થેન્ક યુ.
Yeah.
यज्ञ हो जाता है। ऐसी ऐतिहासिक ये पल अविस्मरणीय है। Thank you.
स्वागत है।
થી વિદાય લેશો. કલા યાત્રાના આજના પ્રથમ કૃતિને ખૂબ સારી રીતે આપણે સફળ બનાવી શક્યા છે ત્યારે આ કલા યાત્રાની અંદર પાર્ટિસિપેટ થનાર તમામ કલા ક્ષેત્રે રેખાબેને ભાવનગરનું નામ ખૂબ ઉજળું કર્યું છે. આજે આપ અમારી સાથે છો એમનો અમને આનંદ અને ગૌરવ છે. ઓન બિહાફ ઓફ એમકેબીયુ થેન્ક યુ વેરી મચ. સન્માનિત કરીએ, આવકારીએ. ભાવનગર આજે ખૂબ જાણીતું છે એમાં સૌ ભાવનગર